गुड मॉर्निंग विद्यार्थी मित्रों, वेलकम बैक वंस अगेन। तो लास्ट लेक्चर में अमुक क्लास की अंदर बे डेफिनेशन आपवानी बाकी रही गई थी, जेनो आज की थियरी में उपयोग छे। एटले पहले आपणे ए व्याख्या जोईशुं अने ए व्याख्या संपातिकरणनी छे। संपातिकरण एटले सुपरपोजिशन, बराबर। अने सिंपल भाषा में व्याख्या आपी होय तो आ रीते अपाय, ज्यारे माध्यम नो कोई कण बे के तेथी वधु तरंगोनी असर हेठळ एक साथे आवे त्यारे तेने ते बिंदु पासे संपातिकरण थयु कहेवाय। बराबर, आ वात थई संपातिकरण। मतलब मानो कि अहींया कोई पार्टिकल छे, तो अहींया एक तरंग आवे, बीजी तरंग बीजे थी आवे, अने जो बन्ने तरंगो त्यां भेगा थई जाय तो आ बिंदु पासे जे घटना बनी ए घटना ने संपातिकरण कहेवाय। हवे एनो एक नियम छे जेने कहेवानो छे आपणे संपातपणानो सिद्धांत। बराबर, संपातपणानो सिद्धांत। तो सिद्धांत आवो छे, ज्यारे माध्यमनो कोई कण बे के तेथी वधु तरंगो ना संपातिकरण नी असर हेठळ आवे त्यारे ते कणो परिणामी स्थानांतर ए बन्ने तरंगोना स्वतंत्र स्थानांतरोना सदिश सरवाळा बराबर होय छे। આપણે સૂત્ર સ્વરૂપે આમ લખી શકીએ વિદ્યાર્થી મિત્રો, વાય વેક્ટર બરાબર વાય વન વેક્ટર પ્લસ વાય ટુ વેક્ટર, આ છે સંપાતપણાનો સિદ્ધાંત। બરાબર, એમાં શું હશે તે બરાબર જોયું। માનો કે આપણે એમ કહીએ કે ઉદાહરણ તરીકે આ એક માધ્યમનો કણ છે, કણનું નામ તમે આપી દો ઉદાહરણ તરીકે પી, અને ધારો કે આ બિંદુનું નામ પી છે, આ કણ છે માધ્યમ। હવે અહીંયા કોઈ તરંગ આવે, એક્ઝામ્પલ તરીકે હું બોલું છું તો મારા ધ્વનિ તરંગની વાત કરું તો એ અહીંયા આવીને અથડાય છે, અને ધારો કે મારા ધ્વનિ તરંગના કારણે 3 સેન્ટીમીટરનો શ્રુંગ ઉત્પન્ન થાય છે અહીંયા, તો મારા દ્વારા ઉત્પન્ન થયેલા તરંગનું 3 સેન્ટીમીટરનો શ્રુંગ વાય વન બરાબર 3 સેન્ટીમીટર પ્લસ 3 સેન્ટીમીટર, બરાબર 3 સેન્ટીમીટર। અને માનો કે એટ ધ સેમ ટાઈમ બીજો કોઈ વ્યક્તિ અહીંયા ઉભો હોય અને એ પણ બોલે અને એના તરંગનું પણ શૃંગ ઉત્પન્ન થાય, પણ માનો કે એનો અવાજ મારા કરતા થોડો મોટો હોય અને એના કારણે આવતા તરંગનું પણ શૃંગ ત્યાં થાય, અને એ ધારો કે એ શૃંગ જે છે એનું સ્થાનાંતર છે વાય ટુ બરાબર પ્લસ 5 સેન્ટીમીટર, ગમે તેટલું હોઈ શકે, મેં પ્લસ 5 કીધું, તો આજે બીજું સ્થાનાંતર થશે એ થશે વાય ટુ, એ થશે પ્લસ 5, અને પરિણામી સદિશ થશે વાય વેક્ટર બરાબર 8 સેન્ટીમીટર, પણ ચોખવટ કરું આ શૃંગ જ પડે। કેમ એવું? તો કે આ બિંદુ પાસે જે એક તરંગ અથડાયું તે પણ શૃંગ હતું, બીજું જે અથડાયું તે પણ શૃંગ હતું, તો આ બંને અવાજના કારણે આ પાર્ટિકલ પાસે મળતું પરિણામી તરંગનું પણ શૃંગ જ ઉત્પન્ન થાય, એટલે એ આવું દેખાય, અને આ થશે 8 સેન્ટીમીટર।
જેને કહેવાય તમારું પરિણામી સ્થાનાંતર. તો આજ આપણે ડેફિનેશન છે જુઓ, જ્યારે માધ્યમનો કોઈ કણ એટલે આ કણ બે કે તેથી વધુ તરંગોની સંપાતીકરણની અસર હેઠળ આવે, અત્યારે બે તરંગ આવ્યા, ત્યારે તે કણનું પરિણામી સ્થાનાંતર એટલે કે વાય વેક્ટર. સ્થાનાંતર અત્યારે આપણે વાય એક્સ પર લઈએ છીએ એટલે આપણે વાય લીધું, એ બંને તરંગોના સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા બરાબર હોય છે. આ બંને તરંગોના એટલે એક તરંગનું શું વાય વન બરાબર 3 સેન્ટીમીટર, બીજા તરંગનું પણ શું વાય ટુ બરાબર 5 સેન્ટીમીટર, એ બંનેના સદિશ સરવાળા બરાબર હોય છે. આ વિધાનને સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય, બરાબર. અને જો આપણે બીજું ઉદાહરણ આપીએ, વિદ્યાર્થી મિત્રો, જો બીજું ઉદાહરણ આપીએ તો માનો કે આપણે નક્કી કરીએ કે આજે એક શ્રોમ અથડાયેલું હતું વાય વન બરાબર 3 સેન્ટીમીટર, બરાબર. માનો કે ત્યાં કદાચ એવું બને કે બીજા તરંગનું ગર્ત અથડાય છે, એટલે ધારો કે હું બોલતો હોય તો મારા અવાજનો શ્રોમ અહીંયા અથડાય અને બીજા કોઈ વ્યક્તિના અવાજનો ગર્ત ત્યાં અથડાય. એક્ઝામ્પલ તરીકે ગર્ત છે -6 સેન્ટીમીટર, જ્યારે ગર્ત આવે ત્યારે માઇનસ લેવલ, તો પણ આ બેનો સરવાળો જ થાય અને પરિણામી જવાબ તમે આ સૂત્ર અનુસાર જ ગણશો, વાય વન પ્લસ વાય ટુ ઇઝ ઇક્વલ ટુ 3 - 6 ઇઝ ઇક્વલ ટુ -3 સેન્ટીમીટર. એનો મતલબ કે તમારું પરિણામી શ્રુંગ, શ્રુંગ અને ગર્તનું પરિણામી તમને ગર્ત સ્વરૂપમાં મળે જે પણ -3 સેન્ટીમીટરના સ્વરૂપમાં મળે. એટલે તમે એમ કહી શકો કે તમને પરિણામી જે આકાર મળશે એક ગર્ત જ હશે સરવાળો થયા બાદ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, સંપાતીકરણથી એક અગત્યની ઘટના ડિફાઈન થાય જેને કહેવામાં આવે વ્યતિકરણ. હવે આ એક એવી ઘટના છે જેને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટરફિયરન્સ. ઘટના શું છે બરાબર જરા વ્યાખ્યા. વ્યતિકરણનો મતલબ એવો થાય કે જ્યારે માધ્યમના કોઈ કણ પાસે બે કે તેથી વધુ તરંગો ભેગા થાય ત્યારે સંપાતીકરણના કારણે નિપજતી અસર એટલે વ્યતિકરણ. વ્યતિકરણનો મતલબ એવો થાય કે માધ્યમનો કોઈ કણ પાસે બે તરંગો, ઓછામાં ઓછા બે તરંગો ભેગા થવા જોઈએ. બે કરતા વધારે તરંગ ભેગા થઈ શકે છે, કોઈ વાંધો નથી, બરાબર, મિનિમમ બે. હવે આપણે એમ કહીએ આ ઇન્ટરફિયરન્સની મેં વાત કરી તો એના પ્રકાર કેટલા છે, તો વ્યતિકરણના મુખ્ય બે પ્રકાર છે, એમાંથી એકને કહેવામાં આવે સહાયક વ્યતિકરણ, બરાબર. ઇંગ્લિશમાં કહેવાય કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ, જરા ધ્યાન આપજો, કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ સહાયક વ્યતિકરણ. એની વ્યાખ્યા આપી તો એવું કહેવાય જ્યારે માધ્યમના કોઈ કણ પાસે બે તરંગોના શૃંગ, એટલે બે તરંગો હોય તો બંનેના શૃંગ આવવા જોઈએ, અથવા બંને તરંગોના ગર્ત ભેગા થાય અને પરિણામી શૃંગ કે ગર્ત મળે તેને સહાયક વ્યતિકરણ કહેવાય. બરાબર, જો આનું મારે ઉદાહરણ આપવું તો કહેવાય, માનો કે આપણે એમ કહીએ કે એક પાર્ટિકલ, બરાબર, આપણે એમ કહીએ કે 100 અહીંયા આવ્યું 3 સેન્ટીમીટર, તો એની પર બીજાનો શૃંગ જ આવવો જોઈએ,
उदाहरण तरीके आप बीजू सुरंग है वो 5 सेंटीमीटर, तो आ बने सुरंग होवा जोईए, कम्पलसरी कंडीशन आ छे, जो बने सुरंग होय तो सहायक व्यतिकरण रचाव कहेवाय। अदरवाइज एक बीजो ऑप्शन भी छे, એ ધારો કે એક બીજો પાર્ટિકલ છે એની પર બંને ગર્ત આવ્યા, એક ગર્ત છે -2 સેન્ટીમીટર અને એટ ધ સેમ ટાઈમ એ બિંદુ પર બીજો એક ગર્ત આપાત થયું જે -4 સેન્ટીમીટર છે, તો પરિણામ બી ગર્ત જ પડે, આ -2 આ -4 તો પરિણામ -6, આ 5 આ 3 બંને પ્લસ તો પરિણામ 8, આ બંનેનો સરવાળો સુરંગ જ મળે, આ બંનેનો સરવાળો ગર્ત જ મળે, એટલે જો બે સુરંગ ભેગા થાય તો સુરંગ જ મળે, જો બે ગર્ત ભેગા થાય तो गर्त ज मळे, एवी कोई भी घटना बने तो एने कहेवाय सहायक व्यतिकरण, बराबर। अने एनो बीजो प्रकार जे छे, एनो बीजो प्रकार छे एने कहेवाय विनाशक व्यतिकरण, बराबर, डिस्ट्रक्टिव इंटरफेरेंस। आ कंस्ट्रक्टिव छे, पेलू डिस्ट्रक्टिव छे। डेफिनेशन ना अनुसंधान में वात करू तो आमा हो क्या भाई, जहरे माध्यम ना कोई कण पर एक तरंग श्रृंग अने बीजा तरंग गर्त संपात थाय, त्यारे मळता व्यतिकरण की असर विनाशक व्यतिकरण बने, बराबर। उदाहरण तरीके आपणे एम कहीए के भाई आ एक बिंदु छे जेनी पर आपणे एम कहीए के 3 सेंटीमीटर नो सुरंग अथड़ायो, एक तरंग 3 सेंटीमीटर नो सुरंग, अने एट द सेम टाइम तमे एम कहो के अहींया बीजो एक अथड़ायो जे छे -4 सेंटीमीटर नो कद, गमे एटलू नानू मोटू लई शको छो, कोई वांधो नथी, 3 सेंटीमीटर नो श्रृंग अने 4 सेंटीमीटर नो गर्त जो एवुं करीए तो परिणामी आपणने जे मळशे ए -1 सेंटीमीटर मळशे, केम, रूल तो एक ज छे, y = y1 + y2 એટલે 3 - 4 - -1 सेंटीमीटर मळे। तो ज्यारे एवुं बने के एकनो श्रृंग ने बीजानो गर्त भेगुं थाय त्यारे विनाशक, अने जो बन्नेना श्रृंग अथवा बन्नेना गर्त भेगा थाय तो एने सहायक व्यतिकरण तरीके, बराबर। तो हवे आपणानो प्रेक्टिकल उपयोग जोईशुं। तो विद्यार्थी मित्रों हवे नवो प्रश्न, टाइटल छे तरंगोनुं परावर्तन। अने वक्री गोल बे अलग अलग घटनाओ छे, जो कि आ बंने शब्दो तमने खबर छे, ज्यारे तरंग कोई दृढ़ सीमा रेखा पर थी अथड़ाई ने पाछु फरे छे, त्यारे बनती घटना ने तरंग नु परावर्तन कहे छे, रिफ्लेक्शन, बराबर। उदाहरण तरीके मानो कि आपणे एक दीवार छे, अहींया एक दोरी बांधी छे, दोरी अहींया फिट कर दीधेली छे, धारो कि हुं अहींथी सुरंग उत्पन्न करूं, विक्षोभ कोई पण उत्पन्न करी शको, सुरंग अथवा गर्त, तमे जेवो सुरंग अहींया उत्पन्न करो ए अहींया अथड़ाय तो आ कहेवामां आवे आपात तरंग, आने के हमारे आपात तरंग। और जरा आ तरंग यहाँ अथड़ाय अने पछी पाछो आवे ने, तो पाछो आवती वखते मानो के तमने अने शेप बदलाई ने आवो थई गयो गर्त, तो एने के हमारे परावर्तित तरंग। तो सुरंगमांथी गर्त थई गयुं, रीजन आपणे थोड़ी वार पछी जोईशुं, કે જડિત આધાર પરથી જરા ચેક કરજો, જો કોઈ તરંગ કોઈ દ્રઢ સીમા એટલે કે ફિક્સ આધાર, દ્રઢ એટલે ફિક્સ અને સીમા એટલે બોર્ડર,
બરાબર, જેને જડ કરવામાં આવે એ છેડો હલવો નહીં જોઈએ, ફિક્સ હોવો જોઈએ. આ દિવાલની જેમ રેખા પરથી અથડાઈને પાછું ફરે, અથડાઈને પાછું ફરે ત્યારે બનતી ઘટના એટલે તરંગનું પરાવર્તન. આ પરાવર્તન થયું કહેવાય, આપાત તરંગ પરાવર્તિત તરંગ, અને આ ઘટના એટલે પરાવર્તન. બરાબર, શબ્દ સમજવામાં કઈ બહુ વાંધો નથી. અહીંયા આપાત તરંગ અને પરાવર્તિત તરંગ એ જણાવ છો, નોંધ લખું છું. આપાત તરંગો અને પરાવર્તિત તરંગો પરાવર્તનના સામાન્ય નિયમો ને અનુસરે છે. બરાબર, પરાવર્તનના સામાન્ય નિયમ એટલે પેલું ઓપ્ટિક્સમાં આવેલું દસમા ધોરણમાં તમે કિરણ પ્રકાશ શાસ્ત્ર ભણ્યા 10th સ્ટાન્ડર્ડમાં, એમાં એવું બને કે તમે કોઈ મિરર પર પ્રકાશનું કિરણ આપાત કરો તો એ પણ પરાવર્તન થઈને પાછું આવે. બરાબર, પણ એ છે ને એ તમે રે તરીકે લેતા હતા, કિરણ લેતા હતા, કિરણ રિફ્લેક્ટ થઈને પાછું આવતું, આ તરંગ છે. બરાબર, હવે અહીંયા આપણે તરંગને શૂન્ય ગળ વડે દર્શાવે, ત્યાં તમે કિરણને સીધી રેખા વડે દર્શાવતા. પછી તમે ત્યાં અંતર્ગો અરીસો વાપરી શકો, બહિર્ગો અરીસો વાપરી શકો, લેન્સ વાપરી શકો, બધું વાપરતા. એ આખો અલગ વિષય છે, એની ચર્ચા આપણે પછી કરીશું. પણ જે બીજી ઘટના છે, બીજી ઘટનાનું નામ શું છે જોજો, વક્રી ગોળ. તો અવક્રી ગોળની વાત કરીએ તો આ જે હતું વિદ્યાર્થી મિત્રો, ચાલો અહીંયા ટાઈટલ માં અલગ કરી નાખ્યા, આ હતું એ પરાવર્તન. આ બીજી આખી ઘટના જ અલગ છે, વક્રી ભવન. વક્રી ભવન એટલે તમે એમ કહેશો રિફ્રેક્શન. આ છે રિફ્લેક્શન, રિફ્લેક્ટ થવું એટલે અથડાઈને પાછું આવવું, અને રિફ્રેક્ટ થવું એટલે વક્રી ભવન. તો જ્યારે કોઈ તરંગ બે માધ્યમો બે જુદા જુદા સ્થિતિસ્થાપક માધ્યમોને જોડતી રેખા પાસેથી બે જુદા જુદા સ્થિતિસ્થાપક માધ્યમોને જોડતી રેખા પાસેથી પોતાનો માર્ગ સહેજ બદલે અને તરંગ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થઈને આગળ વધે તો તેને તરંગનું વક્રીભવન કહે છે. ઉદાહરણ તરીકે આપણે એમ કહીએ કે આ પાણી ભરેલું એક કન્ટેનર છે. તમે એમ કહો સર આપણે એક તરંગ અહીંયા આપાત કર્યું હોય આ રીતે, તો બે માધ્યમને જુદા પડતી સપાટી પાસે લંબ હોવો જોઈએ, અને ત્યાંથી આ આપાત દિશામાં આવે તો પરાવર્તન થઈને એને ખબર છે દિશા બદલાઈ જાય. તો એવું કહી શકો, જો અહીંયા થોડું ઘણું પરાવર્તન પણ થાય, આંશિક પરાવર્તન, પણ મોટે ભાગનું તરંગ પાણીમાં દાખલ થઈ જાય અને કે અમે વક્રીભૂત તરંગ. હવે આ તરંગ છે ને જેનો શેપ તો આમ જ રહ્યો, અને કે શું આપણે આપાત તરંગ. તો તમને થાય કે સર આ શું જોયું તમે, તો એ છે આંશિક પરાવર્તિત તરંગ. સમજાવો સાંભળો, માનો કે હું ધ્વનિ તરંગો ઉત્પન્ન કરતો હોય, અહીંયા સ્વિમિંગ પુલ છે, સ્વિમિંગ પુલની અંદર કોઈ માણસ અંદર તરતો હોય તો મારા અવાજના તરંગો પાણીની સપાટી સુધી પહોંચે તો થોડો મારો સાઉન્ડ વેવ પાણીની અંદર દાખલ થઈ જાય. એ વાત અલગ છે કે અંદર રહેલા વ્યક્તિને મારો અવાજ સંભળાશે નહીં. કેમ? કારણ કે હવાના માધ્યમમાં ધ્વનિની ઝડપ જુદી હોય, 340 મીટર પર સેકન્ડની આસપાસ, અને પાણીમાં એ 1480 મીટર પર સેકન્ડની આસપાસ હોય, એટલે એને સંભળાય નહીં. પણ મારો અવાજ પાણી સપાટી પરથી રિફ્લેક્ટ થઈને થોડો ઘણો આ માધ્યમમાંથી આવ્યો હશે. બરાબર, એટલે તમે એમ કહો સર
હવાના માધ્યમમાં જો કોઈ બીજો વ્યક્તિ સ્વિમિંગ પુલની નજીક ઉભેલો હોય તો કદાચ એવું બને કે મારો થોડો ઘણો અવાજ હવાના માધ્યમમાંથી ડાયરેક્ટ જઈને સંભળાયો, થોડો ઘણો અવાજ પાણીની સપાટી પરથી અથડાઈને પછી એને સંભળાયો, પણ મતલબમાં એ વ્યક્તિને મારો અવાજ સંભળાયો, કારણ કે એ સેમ માધ્યમમાં છે. તો બે ઘટના બની એક સાથે, થોડું ઘણું પરાવર્તન, બાકીનું વક્રીભવન. પણ આપણે તો મેઇન વાત અહીંયા વક્રીભવન સમજવાની છે, બરાબર? એટલે પાછું એક વાર, જ્યારે કોઈ તરંગ બે જુદા જુદા સ્થિતિસ્થાપક માધ્યમ, બે અલગ અલગ માધ્યમ, ઉપર હવા નીચે પાણી અથવા કાચ, એક પાતળું માધ્યમ હોવું જોઈએ, બીજું ઘટ માધ્યમ હોવું જોઈએ, ને જોડતી રેખા પાસેથી પોતાનો માર્ગ સહેજ બદલે, જો અહીંયા આવ્યા પછી જતું તું આમ એની જગ્યાએ માર્ગ જરા બદલે અને તરંગ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થઈ ને આગળ વધે તો તેને વક્રીભવન કહેવાય. માર્ગ બદલી રાખવો જોઈએ, બરાબર? એંગલ બદલાઈ જવો જોઈએ. અને તમને એવું ખબર હશે કે અહીંયા સ્નેલનો નિયમનું પાલન થાય. વક્રીભૂત તરંગ જે હોય તે સ્નેલનો નિયમ ફોલો કરે. સ્નેલનો નિયમ યાદ હશે બધાને, એન વન સાઇન થીટા વન બરાબર એન ટુ સાઇન થીટા ટુ. જો કે એની આપણે કોઈ જરૂર નથી, આવશે ત્યારે આપણે જોઈશું, બરાબર? પણ આપણે આ ચેપ્ટરમાં પર્ટિક્યુલરલી પરાવર્તનની જ વાત ખાસ કરવાની છે, બરાબર? હવે જો વિદ્યાર્થી મિત્રો, એક અગત્યનો સવાલ, દ્રઢ આધાર પાસેથી તરંગનું પરાવર્તન. ઉદાહરણ તરીકે આપણે એમ કહીએ કે આ એક દ્રઢ આધાર છે, એટલે કે ફિક્સ દિવાલ, બરાબર? મારે અહીંયા દોરી બાંધેલી છે એક્ઝામ્પલ તરીકે. હવે આ દોરી પર હું અહીંયાથી વિક્ષોભ ઉત્પન્ન કરું. વિક્ષોભમાં આપણે નક્કી કરી શકીએ છીએ કે શું ઉત્પન્ન કરવું છે, ક્યાં તો શું ક્યાં તો કરત. મેં નક્કી કર્યું કે અહીંથી શું ઉત્પન્ન થાય છે, અને આ જે છે એ આપાત તરંગ છે, આપાત ઇન્સિડન્ટ, અને એના કારણે તમે એમ કહી શકો કે એને એક સૂત્ર વડે રજૂ કરી શકાય, બરાબર? બીજું કે આ મેં ધરેલું છે કે દિવાલ આ બાજુ છે, આ જે તરંગ છે મેં સ્વીકાર્યું, સ્પંદ વિચારો તો આને તમે સ્પંદ કહો, વિક્ષોભ કહો અથવા શૃંગ કહો, તમે જે કહો તે. તો આપણે એના વિશે લખીએ પણ ખરા. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ દ્રઢ એટલે કે જડિત આધાર પર ધન એક્સ દિશામાં પ્રગામી હાર્મોનિક તરંગનું શૃંગ આપાત કરવામાં આવે આ આપાત છે એટલે આપણે ઇન્સિડન્ટ કહીશું. પછી આની જે પ્રકૃતિ છે નેચરલી એવી હોય કે જ્યારે આ દોરીની હું બીજી પરિસ્થિતિ બતાવું, જ્યારે આ શૃંગ અહીંયા સુધી જાય ત્યાં સુધી શૃંગનું શૃંગ રહેવાનું, એની પાછળ જે ફોલો થવાનો છે એનો તો આકાર બદલાવાનો જ છે. પણ મેં એમ નક્કી કર્યું કે આ થોડી વાર પછી તમે એમ કહો સર અહીંયા પહોંચું, થોડી વાર પછી અહીંયા પહોંચે, થોડી વાર પછી અહીંયા પહોંચે, એક ટાઈમ એવો આવે કે અહીંયા પહોંચે. જ્યારે અહીંયા પહોંચે ને તે પરિસ્થિતિમાં કેવું થાય ધ્યાન આપજો, એ આપણે દોરીએ છીએ. માનો કે આ શૃંગ જે છે એ અહીંયા પહોંચી જાય છે, તો આ જે આપાત થઈ રહ્યું છે, આપાત થતી વખતે એનો આકાર શૃંગ જ છે. જેવું અહીંયાથી રિફ્લેક્ટ થશે ને પરાવર્તન થશે ને એનો આકાર બદલાઈ જશે અને એનો ગર્ત બની જશે. જ્યારે એ જડિત આધાર પર અથડાશે અને જેવું એ પરાવર્તન થવાનું સ્ટાર્ટ થશે, જો અહીંયા સુધી આ આપાત ઇન્સિડન્ટ ઇન્સિડન્ટ, પણ આ જે છે ને એ રિફ્લેક્ટર રિફ્લેક્ટેડ રે કહેવામાં આવે, પરાવર્તિત તરંગ. જેવું એનું પરાવર્તન થયું તેઓ તરત જ શૃંગની જગ્યાએ ગર્ત દેખાવા લાગે. આ આવી પ્રકૃતિ છે. તો આની પાછળનું કારણ એવું છે, આપણે લખીએ તો જો ધ્યાન આપજો, જ્યારે આ તરંગ નો શૃંગ દ્રઢ આધાર પરથી પરાવર્તન પામે ત્યારે તેની કળામાં પાઈ એટલે કે 180 ડિગ્રીનો
વધારો થાય છે જેથી શ્રુંગને બદલે ગર્ત શ્રુંગને બદલે ગર્ત થઈ જાય છે બરાબર સમજજો જે જતુ તરંગ છે વિદ્યાર્થી મિત્રો એને આપણે લખીએ આપાત તરંગ એટલે વાય લખીએ અહીંયા આપાત તરંગ y i of x t is equal to જો આપણો જતો તરંગ x અક્ષ પર એટલે લખાય a sin kx minus omega t હવે બધાને ખ્યાલ છે કે તરંગ જો x અક્ષ પર જતું હોય તો આપણે આ બંને નિશાનીઓને જુદી જુદી રાખીએ છીએ તો આને રાખી પ્લસ અને રાખી માઇનસ તો જો બે નિશાનીઓ અલગ અલગ હોય તો તરંગ x અક્ષ પર જતું વિચારી શકે અને એની પ્રારંભિક કલા તો 0 સ્વીકારી છે એટલે અહીંયા લખી નથી phi = 0 છે અને હવે હું પૂછું કે આ બરાબર છે જતી વખતે આવું છે બરાબર પાછા આવતી વખતે એનો શ્રુંગનું ગર્ત થઈ ગયું છે અને થોડા ટાઈમ પછી બી તમે કહો સર આ ગર્ત અહીંયા બતાવો તો કેવું દેખાય ત્યારે આવું દેખાય એ ગર્ત જ ફોલો થવા તો જો આ જતી વખતના બે તરંગો આ પરિસ્થિતિ છે પહેલા અહીંયા પછી થોડી વાર પછી અહીંયા પછી અથડાયા પછી આકાર બદલાઈ ગયો એ અહીંયા પછી આ જરા આગળ વધી જાય તો એનું ગર્ત જ દેખાય તો આ ગર્ત દેખાવા પાછળ રીઝન મેં તમને કીધું કે તેની કળામાં પાઈ જેટલો વધારો થઈ જાય છે પાઈ રેડિયનનો વધારો થાય છે એટલે કે 180 ડિગ્રીનો વધારો થાય છે તો જો 180 ડિગ્રી જેટલો એનો વધારો થઈ જતો હોય તો એનો મતલબ એવો થાય કે આ જતું અને આ પાછું આવતું તરંગ આ જતું તરંગ અને આ પાછું આવતું તરંગ આ બંને એક બીજા પર સંપાત થવાના જતું તરંગ આમ બરાબર પાછો આવતો તરંગ આમ આ બંને ભેગા થવાના એક જ દોરી છે વિદ્યાર્થી મિત્રો એક જ દોરી છે જતું તરંગ અને આવતું તરંગ બંને ભેગા થવાથી સંપાતીકરણ થશે અને સંપાતીકરણના કારણે પરિણામી સ્થાનાંતર શૂન્ય મળશે શૂન્ય કેમ મળશે જો આનું સ્થળાંતર એક્ઝામ્પલ તરીકે 2 સેન્ટીમીટર નો શ્રુંગ તો આ એક્ઝેક્ટલી માઇનસ 2 સેન્ટીમીટર નો ગર્ત તો પ્લસ 2 માઇનસ 2 જો 0 થઈ જાય હમણાં જ આપણે જોયો સંપાતપણ નો સિદ્ધાંત વિનાશક વ્યતિકરણ રચે માનો કે કોઈ કણ પાસે ચર્ચા કરે આપણે આ કણની ચર્ચા કરતા હોય જ્યારે આ કણ પાસે જતી વખત તો શ્રુંગ અને પાછા આવતી વખત તો ગર્ત ભેગું થઈ જાય ત્યારે અહીંયા પરિણામી 0 થઈ જાય માનો કે દોરી છે દોરી પર કોઈ બી બિંદુ ચેક કરો આ દોરી પરના બિંદુ ઉપર જતી વખત શ્રુંગ અને પાછા આવતી વખત તરંગનું ગર્ત ભેગું થવાનું છે ગમે ત્યાં અહીંયા કે અહીંયા કે અહીંયા જતી વખત શ્રુંગ જ હશે પાછા આવતી વખત ગર્ત જ હશે બંને એકબીજાના સરવાળો કરવાથી જવાબ 0 જ થશે તો એનો મતલબ એવો કે y પરિણામી ઓફ xt ઇઝ ઇક્વલ ટુ y ઇન્સિડન્ટ ઓફ xt પ્લસ y રિફ્લેક્ટેડ ઓફ xt હમણાં જ કીધું આપણે કે આ 0 થાય આપાત તો તમને ખબર જ છે કે આ સૂત્ર વડે દર્શાવાય a sin kx minus omega t તો પછી આપણને આ y to x y r x t મળી જાય y r of x t is equal to minus a sin kx minus omega t જો આની સાઈડ ચેન્જ થઈ ગઈ એટલે આ માઇનસ થઈ ગયું હવે જો વિદ્યાર્થી મિત્રો ખાસ સૂચના આ સમીકરણને આપણે આવું પણ લખી શકીએ અથવા કરીને y r of x t is equal to a sin k x minus omega t વત્તા pi બરાબર sin pi વત્તા theta minus sin theta એટલે એનો મતલબ એવો થયો કે જતી વખતના તરંગ કરતા પાછા આવતી વખતના તરંગમાં કળામાં પાઈ જેટલો વધારો થઈ ચૂકેલો છે એટલે એની કળામાં પાઈ જેટલો ઉમેરો થયો છે એવું બને બરાબર તો અહીંયા આ પ્રશ્ન પૂરો થાય હવે અત્યારે આપણે જોયું એમાં દ્રઢ આધાર હતો જડિત આધાર માનો કે આપણે એમ કે આપણી પાસે મુક્ત આધાર હોય એટલે કે રિંગ પાસેથી તરંગનું પરાવર્તન બરાબર જો આ ઘટના જરા જુદી છે બરાબર ધ્યાન આપજો
मानो कि अपनी पास एक पोल है आ रीते सरियो बराबर आ रीते एक सरियो राखेलो छे जेनी पर एक रिंग पूरी देवामां आवी छे धड़कनी पर एक रिंग पूरवामां आवी छे अने एनी उपर दोरी बांधवामां आवी छे तो तमे जोई शको छो कि रिंग जे छे ए फ्रीली उपर नीचे मूव करी शके एवुं छे मानो कि तमे अहींथी तरल आपात करो छो शुं ज्यां आपात थाय छे आपात करशो जयचे तरफ आज परिस्थिति में आकार में कोई फरक नहीं पड़े पाछा फरती वक्त શ્રુંગ શ્રુંગ રહે છે કારણ કે આ વખતે દ્રઢ આધાર નથી ને એટલા માટે જો અહીંયા કેવું હતું કે દ્રઢ આધાર પર અથડાવાથી શ્રુંગનું ગર્ભ થઈ જાય છે એટલે કળામાં પાય જેટલો ફેરફાર થયો તમને દેખાય છે બરાબર પણ હવે એવું છે કે મુક્ત આધાર છે મુક્ત આધારનો મતલબ તમારો જે આધાર છે ને તે બી ફ્રી છે ઉપર નીચે મૂવમેન્ટ કરી શકે એવો છે તમે આમ રીતે સળિયાની ઉપર અંદર રિંગ પોરવી દો અને એની ઉપર દોરી બાંધી દો આપાત તરંગમાં આપાત કરો જેવું હોય તમે આપાત કરો આપાત કરો ને એટલે આપાત થતી વખતે જો શૃંગ આવ્યું હોય તો એ શૃંગ પેલા રિંગને ઉપર લઈ જાય બરાબર હવે એ રિંગ જયારે નીચે આવતી હોય ત્યારે પણ એનો આકાર નથી બદલાતો હવે આ તો પ્રાકૃતિક ઘટના છે એનાલિસિસ કરાયેલું છે એટલે તમે એમ કહી શકો કે જયારે પાછા આવતી વખતે તમે ચોથી અવસ્થામાં બતાવો એના શેપમાં કોઈ ફરક પડતો નથી શૃંગનું શૃંગ જ રહે છે તો આ ઇન્સિડન્ટ અને આ રિફ્લેક્ટેડ પરાવર્તિત પહેલું ને છેલ્લું બતાવીએ આપણે તો ફરીથી એ જ આકૃતિ માં દર્શાવ્યા મુજબ ધન એક્સ દિશામાં પ્રગામી હાર્મોનિક તરંગ નું સમીકરણ વાય ઇન્સિડન્ટ બરાબર y incident of xt is equal to a sin kx minus omega t જો આપણે લખી નાખ્યું જો સમીકરણ નંબર 1 આપણે એટલે અહીંયા પણ એ જ હતું વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો એ સમીકરણમાં કોઈ ફરક નથી આ એક સૂત્ર હતું આના જેવું સેમ ટુ સેમ જ લીધું છે કારણ કે અહીંયા બી આપાત થયેલું શૃંગ જ હતું અહીંયા પણ આપાત હતું શૃંગ જ છે બરાબર પણ જ્યારે આ પરાવર્તન થઈને પાછું આવ્યું તેનો ગત બની ગયો એટલે એની કળામાં પાય જેટલો વધારો થઈ ગયો હતો જ્યારે આ જ્યારે પાછું ફરવાનો છે ત્યારે આકારમાં કોઈ ફરક નથી પડતો શૃંગ શૃંગ રહે છે તો મુક્ત આધાર પરથી પરાવર્તિત થયેલું તરંગ નો આકાર શૃંગ જ રહેતો હોવાથી કળામાં કોઈ ફેર ન પડે કળામાં ફરક નહીં પડે ને એટલે શૃંગ શૃંગ જ રહે અને જો તમે ગર્ત આપાત કર્યું હોય તો પછી ગર્તનું ગર્ત જ રહે મેં અહીંયા શૃંગ આપાત કર્યું એટલે શૃંગ રહે છે તો રિફ્લેક્ટેડ રે કેવું લખાય વાય આર ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ જો વિદ્યાર્થી મિત્રો તો વિસ્તારમાં કોઈ ફરક પડ્યો નથી એમને એમ જ છે એટલે એ જ રહેવા દઈશું બરાબર આકાર બી એનો આ છે એટલે સાઈન જ રહેવા દઈશું અને અહીંયા લખ્યું કે kx માઇનસ ઓમેગા t પણ હવે એક વસ્તુ નોંધવા જેવી છે બાબત શું કે તમને ખબર છે કે આ તરંગ પાછું આવે છે બરાબર જો પાછું આવતું હોય તો શું બદલાય છે તો કે દિશા આ જતી વખતે ધન x અક્ષ પર હતું પાછા આવતી વખતે ઋણ x અક્ષ પર છે જો ઋણ x અક્ષ પર હોય તો મારી અહીં સાઈન બદલી પડે પ્લસ લખવાની પદ્ધતિમાં થોડો ફરક છે બરાબર એટલે પાછા આવતી વખતે તરંગ આ જે બતાવી છે તે એમાં બંને નિશાની સમાન હોય છે કારણ કે આ ઋણ x અક્ષ પર ગતિ કરે છે ને એટલા બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરનો સૌથી અગત્યનો સવાલ તણાવવાળી દોરીમાં ગતિ કરતા બે તરંગો ના સંપાતીકરણ વડે
મળતા સ્થિત તરંગનું જરૂરી સમીકરણ મેળવો. બરાબર, જો માનો કે હવે આપણે નક્કી કરીએ કે આપણી પાસે બે જડિત આધાર છે, બે બાજુ જડિત આધાર ને દોરી બાંધી દીધી આપણે, આમ એકદમ ટાઈટ બાંધી છે દોરી. તો જો આ રીતે દોરી બાંધવામાં આવે અને ધારો કે હું એક તરંગ ઉત્પન્ન કરું આ રીતે શું, અને એ આમ ગતિ કરે, ધારો કે આપણે એમ કહીએ કે આ તરંગ છે વાય આઈ ઇન્સિડન્ટ રે આપાત તરંગ, તો એ જ્યારે તરંગ અહીંયા પહોંચે તો હવે તમને ખબર છે કે અહીંયા અથડાવાથી એનો આકાર બદલાઈ જાય, એની કળામાં પાય જેટલો વધારો થાય અને એ બની જાય ગર્ત. તો પછી પાછા આવતી વખતે એવું કહેવાય કે એ આમાં આવે રિફ્લેક્ટેડ રે અને આ બંને ભેગા થઈ જાય, એક આપાત અને એક પરાવર્તિત. જો બંને ભેગા થઈ જાય તો કન્ડિશન એ કે બંનેનો એમ્પ્લિટ્યુડ સમાન હોવો જોઈએ. બરાબર, બીજું એવું કે બંનેની આવૃત્તિ સમાન હોવી જોઈએ. બરાબર, અને ત્રીજું એવું કે બંનેની તરંગ લંબાઈ સમાન હોવી જોઈએ. તો આપણે આ ત્રણે ત્રણ શરતનો ઉપયોગ કરીને પહેલાની વ્યાખ્યા લખીએ કે ભાઈ સ્થિત તરંગ કહેવાય કોને. બરાબર, ધ્યાન આપજો. દ્રઢ આધાર સાથે બાંધેલી દોરીમાં બે સમાન કંપવિસ્તાર વાળા અને સમાન આવૃત્તિ વાળા કંપ વિસ્તાર સમાન હોવો જોઈએ, આવૃત્તિ સમાન હોવો જોઈએ અને તરંગ લંબાઈ બી સમાન હોવી જોઈએ, તથા સમાન તરંગ લંબાઈ વાળા તરંગો વિરુદ્ધ દિશામાં ગતિ કરતા તરંગો વિરુદ્ધ દિશામાં ગતિ કરવા જોઈએ, એમ્પ્લિટ્યુડ સમાન, ફ્રીક્વન્સી સમાન, વેવલેન્થ સમાન, પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ, વિરુદ્ધ દિશામાં ગતિ કરતા તરંગો માધ્યમમાં સંપાત થઈને પ્રગામીપણાનો ગુણધર્મ ગુમાવે છે અને માધ્યમમાં આગળ કે પાછળ પ્રસરણ પામતા અટકી જાય છે. નહીં આગળ જાય નહીં પાછળ જાય, આ બધે ભેગા થશે ને એટલે પરિસ્થિતિ એવી થશે કે તમને તરંગ એવું દેખાશે કે જે ગતિ જ નહીં કરતું હશે અને સ્થિર ભાત ઉપજાવે છે જેને સ્થિર તરંગો કહે છે, સ્ટેટિક વેવ્સ. બરાબર, સ્ટેટિક વેવ્સ ની વાત થાય તો એની આકૃતિ કેવી બને? બરાબર જોઈએ, આ રીતે તમને સ્ટેટિક વેવ આવું દેખાય કે લીટો, અને સ્ટેટિક વેવ કેવું લૂપ જેવો રચાય. અહીંયા તમે ઘરે પણ આ પ્રયોગ કરી શકો. એક્ઝામ્પલ તરીકે મારી પાસે બે જડિત આધાર પર દોરી બાંધેલી હોય, એકદમ ટાઈટ દોરી હોય, તમને થોડું ડિસ્ટર્બન્સ ક્રિએટ કરે એટલે મેં લૂપ આમાં વાઇબ્રેટ થાય ને ત્યારે લૂપ રચાય. બરાબર, એ લૂપ એટલે સ્ટેટિક વેવ, કારણ કે આ પણ આ બાજુ પણ નહીં જઈ શકે આગળ અને આ બાજુ પણ નહીં જઈ શકે પાછળ.
જો બંને માંથી કોઈ દિશામાં આગળ ન વધે તો એ સ્થિર ભાગ ઉપજાવેલી કહેવાય, જેને સ્થિત તરંગ કહેવાય. હવે એનું સમીકરણ મેળવવાનું છે. તો ધારો કે આપણે આપાત તરંગની વાત કરી, તો આપાત તરંગ y i x t is equal to a sin kx minus omega t. આપણે કીધું તેમ કે ધન x અક્ષ પર છે, લો પોઝિટિવ x અક્ષ પર ગતિ કરે. સમીકરણ નંબર આપણે એક આપીશું. આપણું આ જે તરંગ છે એ જતું તરંગ કહેવાય, ધન x અક્ષ પર જાય એટલે વચ્ચે નિશાની માઇનસ જ આવે, બરાબર. અને અહીંયા આપણે જે કન્સિડર કર્યું એમાં એવું કીધું કે આપણે એક તરંગ જે જાય છે એ જતી વખતનું તરંગ છે, અને બીજું જે છે એ પાછા આવતી વખતનું તરંગ છે, બરાબર. એનો મતલબ કે બંને તરંગો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. આપણી કન્ડિશનને અહીંયા ફૂલફિલ કરીએ છીએ. જો આપણે વિરુદ્ધ દિશામાં સમાન કંપિસ્તર વાળા, સમાન આવૃત્તિ વાળા, સમાન તરંગ મંડળ વાળા, પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા બે તરંગોના સંપાતીકરણના કારણે મળતી પરિણામી અસર જે સ્થિર ભાગ ઉપજાવે એને સ્થિત તરંગો કહેવાય. હવે એવું નથી કે આ અહીંયાથી અથડાઈને પાછું આવેલું હોય તો જ બહારથી કન્સિડર થાય, બરાબર. તમે એમ બી કહી શકો કે માનો કે આપણે એમ કેવું છે કે આ મેં ઉત્પન્ન થયું, જો આ વાય ટુ, આ કહી દે વાય વન, ધ્યાન થી સાંભળજો, મેં એક તરંગ એવું ઉત્પન્ન કર્યું અહીંયાથી જે આ દિશામાં આગળ વધવાનું છે, અને બીજું તરંગ મેં એવું ઉત્પન્ન કર્યું જે આ દિશામાં આગળ વધવાનું છે. બે તરંગ ઉત્પન્ન કર્યા, પણ મારી શરત કે બંને મેં શૃંગ ઉત્પન્ન કર્યા, આવું બી કરી શકાય, બરાબર. બે તરંગ ઉત્પન્ન કરવામાં આવ્યા, બંને શૃંગ ઉત્પન્ન કરવામાં આવ્યા, એક આ દિશામાં ગતિ કરવાનું ચાલુ કરે છે અને એક આ દિશામાં ગતિ કરવાનું ચાલુ કરે છે. માનો કે આપણે આ તરંગની પહેલા વાત કરી, તો આ જો આપાત તરંગ પ્લસ એક્સ અક્ષ પર ગતિ કરે છે, તો વાય વન બરાબર એક તરંગ. આ બીજું તરંગ જે મારું આ છે એટલે આપણે એમ કે બીજું તરંગ કે જે ઋણ એક્સ અક્ષ પર ગતિ કરે છે, તેનું સૂત્ર વાય ટુ ઓફ એક્સ ટી ઇઝ ઇક્વલ ટુ, કંપિસર આપણે સેમ રાખવાનો છે, ડેફિનેશન બદલાવી ન જોઈએ. બીજું એવું કે વિધેય પણ આપણે સાઈન જ રાખશું કે એક્સ પ્લસ ઓમેગા ટી, કે એક્સ પ્લસ ઓમેગા ટી. સમજવાની કોશિશ કરજો, મેં એવું નથી કીધું કે આ તરંગ અહીંયા જઈને અથડાઈને પાછું આવ્યું છે, કારણ કે જો અથડાઈને પાછું આવ્યું હોત ને તો એનો આકાર બદલીને શૃંગમાંથી ઘટ થઈ ગયો હતો, એ અલગ કેસ હતો, પરાવર્તનથી મળતો હતો. પણ અહીંયા હું એવું વિચારું છું કે મેં એક ટાઈમે બે તરંગ ઉત્પન્ન કર્યા, એમાંથી એક મેં આ ઉત્પન્ન કર્યું અને બીજું મેં આ ઉત્પન્ન કર્યું, બરાબર. એક તરંગ મેં આ ઉત્પન્ન કર્યું, બીજું તરંગ મેં આ ઉત્પન્ન કર્યું, બંને એટ ધ સેમ ટાઈમ ઉત્પન્ન કરવામાં આવ્યા છે. એટલે આમ જોવા તો એવું સમજો કે આપણે બે તરંગો ઉત્પન્ન કર્યા છે, પહેલેથી વિરુદ્ધ દિશામાં જ ગતિ કરી રહ્યા છે આમ, અને એવા તરંગોની વાત ચાલે છે. આ એનું સમીકરણ છે, સમીકરણ નંબર બે. અને આ બે સરળ ખાસ સૂચના, જો અહીંયા માઇનસ ઓમેગા ટી છે કારણ કે જો આ પ્લસ એક્સ પર ગતિ, પ્લસ એક્સ અક્ષ પર ગતિ કરે છે એટલે વચ્ચે નિશાની માઇનસ, આ પ્લસ અને આ માઇનસ તો એક્સ અક્ષ પર ગતિ કરે, પછી બંને પ્લસ તો એની દિશા ઋણ એક્સ અક્ષ જ ઉભી કરે, પણ બંને વચ્ચે ફેઝ ડિફરન્સ નથી, બંનેની કળા સમાન છે. જો આ શૃંગ છે તો આ બી શૃંગ જ છે, એટલે ખાસ સૂચના આની બી કળા ફાઈ, આની પ્રારંભિક કળા ફાઈ, બંનેમાં કોઈ કળા તફાવત નથી, આ ધ્યાન રાખજો, બરાબર. તો હવે આ બેના સંપાતીકરણના કારણે, સંપાતીકરણને લીધે મળતું પરિણામી તરંગ y ઓફ xt is equal to y1 ઓફ xt plus y2 ઓફ xt a sin kx minus omega t plus a sin kx plus omega t, બરાબર. y ઓફ x ઇઝ ઇક્વલ ટુ a a કોમન, અને આ sin kx minus omega t plus sin kx plus omega t નો રૂલ લાગે. s plus s નો નિયમ લાગે, બરાબર. s plus s નો નિયમ શું છે?
साइन थीटा वन प्लस साइन थीटा टू इज इक्वल टू टू साइन कॉस थीटा वन प्लस थीटा टू डिवाइडेड बाय टू थीटा वन माइनस थीटा टू डिवाइडेड बाय टू आ त्रिकोणमितीय नियम नो उपयोग करवो पड़े। तमे जुओ छो के साइन थीटा वन वत्ता साइन थीटा टू छे तो जवाब टू साइन थीटा वन प्लस थीटा टू भाग्य बे कोस थीटा वन माइनस थीटा टू भाग्य बे थाय। तो एस प्लस एस नो नियम छे लगावीए छे आपणे वाय बराबर ए एस प्लस एस बराबर टू साइन कोस साइन जरे लखीशुं तो बे सरवाळो भाग्य बे तो आ बेने सरवाळो एटले के एक्स वत्ता के एक्स टू के एक्स आ बेने सरवाळो करशुं एटले माइनस ओमेगा टी प्लस ओमेगा टी डिवाइडेड बाय टू एटले जीरो थई जशे कोस हवे बे बाकी के एक्स माइनस ओमेगा टी माइनस के एक्स प्लस ओमेगा टी एटले जो के एक्स माइनस ओमेगा टी माइनस के एक्स एटले के एक्स कैंसल અને વચ્ચે બાદબાકી કરશો એટલે અહીંયા થશે માઇનસ ટુ ઓમેગા ટી ભાગ્યા બે બરાબર આ બેની બાદબાકી ભાગ્યા બે કર્યું છે બરાબર એકવાર આપણે આ બેનો સરવાળો ભાગ્યા બે કર્યું એકવાર આ બેની બાદબાકી ભાગ્યા બે કર્યું બે બે કેન્સલ બે બે કેન્સલ તો સૂત્ર આવશે ટુ એ ટુ એ સાઈન કે એક્સ કોસ માઇનસ ઓમેગા ટી તો બધાને એવી ખબર છે કે cos युग्म विधेय છે એટલે ઋણ નિશાની ની જગ્યાએ આપણે પ્લસ લખી દઈએ તો ચાલે 2a sin kx cos ઓમેગા t આ સૂત્ર પ્રગામી હાર્મોનિક તરંગ ની જગ્યાએ સ્થિત તરંગ નું સમીકરણ બનાવે તમે મેઇન વસ્તુનો ડિફરન્સ જોજો જો જો તમારું સૂત્ર આવું હોત a sin kx - omega t તો પ્રગાણ પણ જો આના જેવું આ નથી દેખાતું જોઈ લો કમ્પલસરી 2a sin kx cos omega t એવું દેખાય છે એટલે kx - omega t અથવા kx + omega t હોય તો કાં તો kx - omega t કાં તો kx + omega t જેવું હોય તો અને તો જ એને પ્રગામી હાર્મોનિક તરંગ કહેવાય તો એ માધ્યમમાં આગળ વધતું હોય પણ અહીંયા બેમાં કોઈ નથી kx અને ઓમેગા t છે ખરા પણ અલગ અલગ છે બરાબર વચ્ચે બાદબાકી કે સરવાળો નથી એટલે આને સ્થિત તરંગનો સમીકરણ કહેવાય બરાબર અને આના ઉપર જો હવે આને એમ્પ્લિટ્યુડ જ કહેશે એક પ્રકારનો આ આખો એક પ્રકારનો એમ્પ્લિટ્યુડ જ છે y બરાબર a cos ઓમેગા t એમ્પ્લિટ્યુડ ડિપેન્ડ કરે છે 2a sin kx પર આ સૂત્રથી આપણે વિગતવાર ચર્ચા કરીને નવા ટોપિક ની શરૂઆત આવતા લેક્ચરમાં કરીશું બરાબર એટલે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી જેટલું ચલાવ્યું એને લખીને બરાબર તૈયાર કરી નાખજો કારણ કે આની ઉપર આધારિત વાતો આપણે ડિટેલમાં એક મોટો ટોપિક છે બરાબર ઓલમોસ્ટ એક કલાક જેવો ટોપિક લઈ લેશે એટલે આપણે એને નેક્સ્ટ ટાઈમ કવર કરીશું બરાબર તો આવતા લેક્ચરમાં આ સૂત્રના ઉપયોગ સાથે અને આની સૌથી અગત્યની એપ્લિકેશનો સાથે ફરીથી મળીશું અન્ટિલ ધેન ટેક કેર એન્ડ ગુડ બાય એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.